હેલો એવરી વન સો આજથી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જે તમારા સિલેબસમાં ચેપ્ટર નંબર થર્ટીન છે જેનું નામ છે સજીવો અને વસ્તી તો અહીં તમે નામ પરથી સમજી શકો છો કે આ ઇકોલોજીનું ચેપ્ટર છે ઇકોલોજી પોર્શનનું ચેપ્ટર છે તો હવે તેમાં સજીવો અને વસ્તી એટલે કે ઓર્ગેનિઝમ્સ એન્ડ પોપ્યુલેશન્સ તો અહીં આપણે આ ચેપ્ટરમાં વિવિધ પ્રકારના સજીવો અને તેમના અનુકૂલનો વિશેની વાત કરવાના છે એટલે કે વસ્તી તો આવા સજીવો કેવા રહેઠાણમાં રહી શકે ક્યાં કયા પરિબળો છે જૈવિક અજૈવિક વગેરે કે જે તેમને અસર કરે અને તેમની વસ્તી તો કે તેમનો ગ્રોથ છે તે કઈ રીતે થાય જે તે જગ્યામાં તેના વિશેની કંઈક માહિતી છે તે આપણે જોઈશું હવે આ ચેપ્ટરમાંથી શોર્ટ ક્વેશ્ચન્સ છે તે ઇમ્પોર્ટન્ટ છે શોર્ટ ક્વેશ્ચન એમસીક્યુ તો છે જ બટ ટુ માર્ક ક્વેશ્ચન્સ ઓલ્સો રાઈટ તો તમારે આ ચેપ્ટરમાં જે તે ટોપિક સમયે હું તમને વાત કરીશ કે કેવી રીતે પૂછાય છે ટોપિક તો તેની આપણે જે તે સમયે ડિસ્કશન કરશું અત્યારે વાત નહીં કરીએ તો હવે સૌપ્રથમ આપણે ચેપ્ટર નંબર થર્ટીનમાં પહેલાં તો ઇન્ટ્રોડક્શનની વાત કરીએ તો જોઈએ કે ઇન્ટ્રોડક્શનમાં શું કહેવા માંગે છે કે આપણે આ ચેપ્ટરમાં શું જોવાના ચીજેનો તમને એક ઓવર્યુ આછો ખ્યાલ આવે રાઇટ જેમાંથી એમસીક્યુ રિલેટેડ પોઈન્ટ છે ઇન્ટ્રોડક્ટરી પોર્શન છે તે તમને થિયરિટિકલ ક્વેશ્ચન નહીં આવે રાઈટ તો ઇન્ટ્રોડક્શનની સૌપ્રથમ આપણે વાત કરીએ તો આપણું સજીવ વિશ્વ છે તે વિવિધ પ્રકારનું આકર્ષક અને નવાઈ પોમાણે તેવું જટિલ છે તો તમને લોકોને ખ્યાલ જ છે કે ખૂબ જ જટિલતા છે આબોહવાની અહીં વિશ્વની વાત છે બરાબર ખાલી આપણે ઇન્ડિયાની વાત નથી કરી રહ્યા પરંતુ આખા વિશ્વમાં તમે જો વાત કરો તો વિવિધ પર્યાવરણો છે વિવિધ અનુકૂલનો છે વિવિધ રહેઠાણો છે અને વિવિધ પ્રકારના સજીવો છે તો ખૂબ જ જટિલ સંરચના છે બરાબર હવે જેમ કે આપણે મહાણુઓ જે જોડાઈને બનશે કોષો જે જોડાઈને બનાવશે પેશીઓ ત્યારબાદ અંગો અંગતંત્રો પછી સ્વતંત્ર સજીવ છે તે અસ્થિમાં આવશે આ સજીવો મળીને વસ્તીની રચના કરે વસ્તીઓ મળીને સમુદાયો બને આ સમુદાયો જ્યાં રહે તે રહેઠાણને કહેવાય નિવસન તંત્રોના બધા જ નિવસન તંત્રો લાખી પૃથ્વીના વિવિધ નિવસન તંત્રો મળી અને શું બનાવશે જૈવ વિસ્તારો તો આવા જૈવ વૈજ્ઞાનિક સંગઠનોના વિભિન્ન સ્તરોએ શોધખોળ પ્રક્રિયાઓ દ્વારા તેની જટિલતાને આપણે સમજવા માટે પ્રયાસ કરી શકીએ તો કે આપણે આવા દરેક સ્તરોએ જો ડિટેલમાં માહિતી મેળવીએ ધ્યાનથી અવલોકન કરીએ તો આપણને આખા સજીવ વિશ્વની જટિલતા છે તે સમજમાં આવે કે કેટલી હદે જટિલ પર્યાવરણ છે વિવિધ આબોહવા વિવિધ રહેઠાણો વિવિધ પ્રકારની જમીન વગેરે વગેરેને કારણે જટિલતા છે તે ખૂબ જ વધી જતી હોય છે તો આપણે એક સ્લાઇડ શો દ્વારા પણ જોઈએ કે આ કેવી રીતે આ બધા જ સંગઠનો છે જીવવિજ્ઞાનના જેના દ્વારા કેવી રીતે જટિલતા છે તે નક્કી થાય છે ત્યારબાદ આપણે ઇન્ટ્રોડક્શનમાં આગળ વધીએ ઓકે સો સ્ટુડન્ટ્સ જેમ કે તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર તો અહીં આપણે બાયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન વિશેની વાત કરીએ સૌપ્રથમ તો તમે જોઈ શકો છો કે શરૂઆત આપણે કરી રહ્યા છીએ મહાઅણુઓથી રાઈટ હવે આ મહાઅણુઓ એટલે કે શું તો મહાઅણુઓ આપણે સજીવ વિશ્વની ખાસ કરીને વાત કરીએ એમાં પણ સજીવો બરાબર અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ તો સજીવોના શરીરમાં રહેલા અણુઓ જેને આપણે મહાઅણુઓ તરીકે કન્સિડર કરી શકીએ તો તે ક્યાં હોઈ શકે તો જેમ કે તમે સ્ક્રીન પર સ્લાઇડમાં જોઈ રહ્યા છો કે ન્યુક્લિક એસિડ સૌ છે ઇટ મીન્સ ડીએનએ એન્ડ આરએનએ રાઈટ જેને આપણે ન્યુક્લિક એસિડ કહીએ ત્યારબાદ છે કાર્બોહાઈડ્રેટ ત્યારબાદ છે લિપિડ અને લાસ્ટ છે પ્રોટીન તો તેને આપણે મેક્રોમોલિક્યુસ એટલે કે મહાણુઓ કહી શકીએ સુકામે મહાણુઓ કહી શકીએ આપણે તો કે તે અણુઓ છે તે સાઇઝમાં ખૂબ જ મોટા હોય તેટલા માટે તેમને મહાણુઓ તરીકે કન્સિડર કરવામાં આવે છે ઓકે નેક્સ્ટ આપણે જો વાત કરીએ તો હવે આવા અણુઓ છે તેની રચનાઓ વિવિધ પ્રકારના મહાણુઓ મળી અને રચના કરશે કરશે કોષની કોષની રચના તો તો હવે તમને ખ્યાલ જ છે કોષમાં આપણે વાત કરીએ રચનામાં વિવિધ પ્રકારના મહાણુઓ જેવા કે ડીએનએ આરએનએ હોય કોષ કેન્દ્રની અંદર રહેલા ત્યારબાદ કોષ કેન્દ્રની બહાર તો કે ડીએનએ આરએનએ માંથી બનશે પ્રોટીન તો તેવા પ્રોટીન્સ વગેરે જેવા મહાણુઓ હાજર હોય તો આ કોષોની રચનાની જો આપણે વાત કરીએ તો હવે ઘણા બધા પ્રકારના કોષ છે તે જોવા મળે સજીવ શરીરમાં રાઈટ જેમ કે મનુષ્યોમાં વનસ્પતિઓમાં એટલે કે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ આ બંને કોષમાં ઘણા બધા પ્રકારના કોષો છે તે જોવા મળે જેમાં થોડા એક્ઝામ્પલ તમે સ્ક્રીન પર સ્લાઇડમાં જોઈ રહ્યા છો તો સૌ છે સ્ટેમ સેલ્સ પછી બોન સેલ્સ એટલે કે હાડકાના કોષો પછી બ્લડ સેલ્સ તો તમને ખ્યાલ જ છે રક્તકણ શ્વેતકણ ત્રાક કણ વગેરે રુધિર કણિકાઓ છે ત્યારબાદ મસલ્સ સેલ્સ તો સ્નાયુઓના કોષો પછી ફેટ સેલ્સ એટલે કે ચરબીમય કોષો ચરબીના કોષો સ્કીન સેલ્સ ચામડીના કોષો નવ સેલ્સ એટલે કે ચેતા તંત્રના કોષો એટલે કે ચેતા ત્યારબાદ એન્ડોથેલિયલ સેલ્સ સેક્સ સેલ્સ પેન્ક્રિયાટિક સેલ્સ કેન્સર સેલ્સ તો વગેરે આવા ઘણા બધા પ્રકારના અલગ અલગ પ્રકારના કોષો છે તે આપણા શરીરમાં જોવા મળે રાઈટ જેમાંના સૌ પ્રથમ મુખ્ય બે કોષો ક્યાં છે તો કે પ્રાણી કોષો અને વનસ્પતિ કોષો એટલે કે એનિમલ સેલ અને પ્લાન્ટ સેલ રાઇટ કોષો છે હવે જેના આધારે સજીવ પ્રમાણે અલગ અલગ પ્રકારના અંદર ફરી પાછા શરીરમાં બીજા પણ જે અંગો બનાવતા હશે તેવા કોષો જોવા મળે તો જેમ કે અહીં પણ તમે ફરી પાછા આકૃતિમાં જોઈ શકો છો ચેતાકોષ છે રુધિર કણો છે પછી શુક્રકોષ અને અંડકોષ છે તો શુક્રકોષ અને અંડકોષ છે તો આવી રીતે વિવિધ એપિથેલિયલ ચામડીના કોષો છે તો વિવિધ પ્રકારના કોષો છે તે શરીરમાં જોવા મળે રાઈટ હવે આવા કોષો મળીને શેની રચના કરશે શરીરમાં તો કે પેશીઓની તો આવા ઘણા બધા કોષોનો સમૂહ રચાય તેને શું કહેવાય પેશીઓ તો પેશીઓ કયા કયા પ્રકારની છે તો આપણે જો એનિમલ ટિશ્યુ એટલે કે પ્રાણી પેશીઓની વાત કરવા જઈએ તો તેના પ્રકાર છે એ ડિપોઝ ટિશ્યુ નર્વસ ટિશ્યુ બોન ટિશ્યુ બ્લડ પછી એપિથેલિયલ મસ્ક્યુલર કનેક્ટિવ ટિશ્યુઝ તો આવા ઘણા બધા પ્રકારના વિવિધ અહીં તમારે નામ યાદ રાખવાની જરૂર નથી તમને જસ્ટ ઇન્ફોર્મેશન માટે આપેલી છે સ્લાઇડ કે તમને ખ્યાલ આવે કે કેટલા કેટલા પ્રકારના ટિશ્યુઓ હોય છે બરાબર એટલે કે પેશીઓ હોય છે તો આ વાત થઈ પેશીઓની સેમાં પ્રાણીઓમાં ત્યારબાદ વનસ્પતિ પેશીની જો આપણે વાત કરીએ તો વિવિધ પ્રકારના કોષો હોય જેમાં પાણીનું વહન કરતા કોષો ખોરાકનું વહન કરતા કોષો એટલે કે અન્નવાહીની અને જલવાહિની ત્યારબાદ વિવિધ પ્રકારના કોષો કે જે થડની છાલની રચનાઓ કરે છે તો આવા ઘણા બધા પ્રકારના કોષો છે તે મળીને પેશીઓની રચના કરતા હોય છે વનસ્પતિમાં તો જેની આકૃતિ તમે જોઈ જ રહ્યા છો સ્ક્રીન પર તો આવા થઈ કોષો મળીને બનાવે પેશીઓ હવે આ પેશીઓના સમૂહ જેમ બદલતા જાય તેમ નિર્માણ થશે અંગોનું રાઈટ તો આવા અંગોમાં પણ ઘણા બધા પ્રકારના અંગો છે જેમ કે તમને ખ્યાલ જ છે તો આપણે મનુષ્યના શરીરની વાત કરીએ હ્યુમન ઓર્ગન્સની તો અંગોમાં સમાવેશ થાય તો સૌપ્રથમ હોય મસ્તિષ્ક રાઈટ ત્યારબાદ હોય હૃદય ત્યારબાદ હશે તો કે પેટની રચના સ્ટમકની રચના રાઈટ ત્યારબાદ કિડની બ્લેડર એટલે કે મૂત્રપિંડની રચના પછી ત્યારબાદ છે ઇન્ટેસ્ટાઇન એટલે કે આંતરડું નાનું આંતરડું અને મોટું આતરડું લિવર એટલે કે યકૃત લંગ્સ એટલે કે ફેફસાઓ અને થાઈરોઇડ કે જે ગળામાં થાઈરોઇડ ગ્લેન્ડ આવેલી હોય ગ્રંથિ આવેલી હોય રાઈટ તો આવા ઘણા બધા અલગ અલગ પ્રકારના પેશીઓ છે તે મળી અને બનાવશે અંગોની રચના કરશે ક્લિયર તો આવા અંગો છે તે જોવા મળે શરીરમાં ત્યારબાદ આવા બધા જ અંગો મળીને રચના કોની કરશે અંગ તંત્રોની તો જેમ કે ચેતાતંત્ર રાઈટ કે જેમાં ખાસ કરીને કરોડરજ્જુ અને મગજ તે મુખ્ય અંગ છે ત્યારબાદ હોય રુધિરાભીષણ તંત્ર તો તેમાં રુધિરનું પરિભ્રમણ છે તેના વિશેની રચનાઓ જોવા મળે હૃદય છે તે મુખ્ય અંગ છે ત્યારબાદ જોઈએ આપણે તો વિવિધ પ્રકારના તંત્રો જેવા કે પ્રજનન તંત્ર શ્વસન તંત્ર રાઈટ ઉત્સર્જન તંત્ર પાચન તંત્ર તો આવા વિવિધ પ્રકારના તંત્રો છે તે

અને જેવા કે ઉદાહરણ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તો ઘણા બધા સજીવો છે બરાબર આપણે બધા એક્ઝામ્પલ અહીંયા કવર કરી શકીએ નહીં તો થોડા તમને ફોટોગ્રાફ્સ દ્વારા એક્ઝામ્પલ્સ છે તે બતાવેલા છે જેમ કે વાઘ છે દેટકા છે પક્ષીઓ છે વિવિધ પ્રકારના સરીસૃપો છે જેમ કે સાપ છે ઓક્ટોપસ છે દરિયાઈ જીવો છે રાઈટ તો આવા વિવિધ સ્વતંત્ર અસ્તિત્વ સજીવો છે તે અસ્તિત્વમાં આવે તો ફરી પાછા થોડા એક્ઝામ્પલ્સ છે તે તમે કીટકોના પ્રાણીઓના દરિયાઈ સજીવોના વગેરે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો રાઈટ તો આવી રીતે સજીવો છે તે અસ્તિત્વમાં આવશે હવે આ જે સજીવો નું એક સમૂહ રચાય જેને આપણે શું કહી શકીએ વસ્તી બરાબર તો કે આવા સજીવો જેમ કે ફોર એક્ઝામ્પલ વાઘ છે રાઈટ તો આ વાઘ એક થોડી હશે વાઘની ઘણા બધા વાઘ છે તે સંખ્યામાં રહેતા હશે જેમ કે ગીર જંગલની આપણે વાત કરીએ બરાબર તો સિંહની વાત કરીએ તો કે આવા ઘણા બધા સિંહ છે તે એકસાથે સાથે રહેતા હોય તો તેની વસ્તી કહેવાય સિંહોની વસ્તી કહેવાય ગીર જંગલમાં તો તો આમ આવા હવે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા સજીવો છે તે એકી સાથે મળી અને વસ્તીની રચના કરે જેમ કે સૌપ્રથમ હોય હ્યુમન પોપ્યુલેશન રાઈટ એટલે કે આપણે વાત કરીએ તો તે છે સજીવોની વસ્તી બરાબર એમાં પણ મનુષ્યોની વસ્તી ત્યારબાદ જોવા મળે જેમ કે અહીંયા એક એક્ઝામ્પલ લીધેલું છે આપણે પેગ્વિન્સ છે તો આ એક પ્રકારના શું છે પેગવીન્સ છે તે બર્ડ્સ છે રાઈટ પક્ષી છે પરંતુ તે હેવી હોય વજનમાં એટલે ઉડી એટલા ન શકે તો એક પ્રકારના પક્ષીમાં તેનું વર્ગીકરણ થાય તો આ પણ એક પ્રકારના ફોર એક્ઝામ્પલ પક્ષીઓ છે તો તેની વસ્તી જોવા મળે છે જેમ કે ઘણા બધા પેગવિન્સ છે તે એક સાથે ઉભેલા છે રાઈટ તો આ તેની વસ્તી છે દરેક સજીવોની તેવી જ રીતે ફોર એક્ઝામ્પલ હરણ છે તો તેમની વસ્તી પણ જોવા મળે એટલે કે એકી સાથે ઘણા બધા ઝુંડમાં રહેતા હોય તો તેને આપણે વસ્તી કહી શકીએ ક્લિયર હવે વાત કરીએ તો કે આવી અલગ અલગ વસ્તીઓ મળી અને બનાવશે સમુદાય તો જેમ કે આવું તમને જંગલોમાં જોવા મળે તો એક જ પ્રકારના વાઘ કે સીજ ખાલી થોડા છે તો ઘણા બધા પ્રાણીઓ રહી છે તો એનો મતલબ આખા સમુદાયો રહી છે એક વાઘની વસ્તી પણ રે છે એક હરણની વસ્તી પણ રે છે પછી વાંદરાઓની વસ્તી પણ રહે છે ઘણા કીટકોની વસ્તીઓ પણ રહે છે તો આ બધા એકી સાથે મળીને શેની રચના કરશે સમુદાયની સમુદાય એટલે કે એક બાઉન્ડ્રી વાળો એરિયા સમુદાયો એરિયા છે કે આખો આટલો ભાગ આટલો વિસ્તાર છે તે ગીર ફોરેસ્ટ છે તો તેની અંદર કેટલા કેટલા પ્રાણીઓ રે છે તો એ બધા મળીને તેની રચના કરે એક સમુદાયની ક્લિયર તો આવી રીતે સમુદાયો છે તે રચાતા હોય છે તો જેમ કે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો તો આ બધા પ્રાણીઓ ફોર એક્ઝામ્પલ જંગલમાં રહેતા હોય તો તેમની સ્વસ્તી જો પછી જંગલની અંદર નદી નાળા પણ આવતા હોય તો તેમાં રહેલા પ્રાણીઓ પણ સમાવેશ થઈ જાય અને ઝાડ પર રહેતા પણ પ્રાણીઓનો સમાવેશ મોટા કદના થઈ જાય અને કીટકોનો પણ સમાવેશ થાય સમુદાયમાં તો રાઈટ તો આ બધા મળીને એકી સાથે સમુદાયની રચના કરશે ત્યારબાદ હવે આવા સમુદાયો છે તે જે જગ્યાએ રહેતા હોય તેને કહેવાય નિવસન તંત્રો એક એટમોસ્ફિયર એક પ્રકારનું બરાબર નિવાસન તંત્ર કે જેમાં જૈવિક અને અજૈવિક બંને પરિબળોનો સમાવેશ થાય એટલે કે ફોર એક્ઝામ્પલ નદીનો પણ સમાવેશ થાય પર્વતનો પણ સમાવેશ થાય હવાનો પણ સમાવેશ થાય સૂર્યપ્રકાશનો પણ સમાવેશ થાય ત્યારબાદ સજીવો રહે છે તો તેનો પણ સમાવેશ થાય પછી ત્યાં વિવિધ પ્રકારના ઝાડ છે તો તેના પ્રકારોનો પણ સમાવેશ થાય તો તેને કહેવાય નિવાસન તંત્ર એટલે આખું એક એટમોસ્ફિયર કે જ્યાં આવી વિવિધ વસ્તીના સમુદાયો રહેતા હોય જેમ કે ફોર એક્ઝામ્પલ અહીં આપણે અલગ અલગ એક્ઝામ્પલ દર્શાવે છે તો કે જંગલ વિસ્તાર રણ વિસ્તાર વિસ્તાર અલગ અલગ વિસ્તારો છે તે એક પ્રકારના બનાવે રાઈટ કે તો ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ એટલે કે વર્ષાવાનો છે પછી ટેમ્પરેટ ફોરેસ્ટ તો કે સૂકા જંગલો પણ જોવા મળે ત્યારબાદ ગ્રાસલેન્ડ જોવા મળે પછી ડેઝર્ટ છે પછી દરિયાઈ નિવસન તંત્ર હોય બરાબર તો રણભૂમિ ણ નિવસન તંત્ર હોય પછી ફ્રેશ વોટર ચોખ્ખા પાણીનું પણ એક નિવસન તંત્ર હોય જેમ કે નદી તો મીઠા પાણીની માછલીઓને સજીવો પણ અલગ હોય અને દરિયાઈ પ્રાણીઓને માછલીઓ પણ અલગ હોય બંનેના અનુકૂલનો પણ કેવા હોય અલગ હોય એકમાં ખારા પાણી સાથે રહેવાના અનુકૂલન હોય બીજામાં મીઠા પાણી સાથે રહેવાના અનુકૂલન હોય રાઈટ તો આવી રીતે વિવિધ ગ્રાસલેન્ડ ઘાસ પ્રદેશો આવા ઘણા બધા અલગ અલગ છે તે તમને નિવસન તંત્રો છે તે જોવા મળે

નિવસન તંત્રો મળી અને આખે આખા જૈવ વિસ્તારની રચના કરે એટલે કે ડેઝર્ટ છે તો કે જંગલો પણ આવી ગયા રણ પણ આવી ગયા વર્ષાવનો પણ આવી ગયા પછી ઘાસ પ્રદેશો તૃણ પ્રદેશો પણ આવી ગયા તો આવા બધા હવે મળી અને જે રચના કરે છે એટલે કે પૃથ્વીની રચના કરે છે તે વાત થઈ તો કે આપણા નિવસન તંત્રો મળી અને જૈવ વિસ્તારો છે તે બનાવે છે તો આમ સનલાઇટ પર્વત નદી બધું જ છેતે આવી ગયો તો એક કોમન ડાયગ્રામ છે તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર તો કે ઓર્ગેનિઝમ એટલે કે પહેલા તો સજીવો છે તે મળી અને પોપ્યુલેશન બનાવશે એટલે કે વસ્તી બનાવશે હવે વસ્તી એટલે કે એક જ ચોક્કસ પ્રકારના સજીવની વસ્તી જેમ કે હરણ છે તો હરણ ગ્રુપમાં ભેગા ઊભા હોય તો તેને હરણની વસ્તી કહેવાય બરાબર પરંતુ વસ્તી પછી સમુદાયો એટલે શું તો કે તેમાં વિવિધ પ્રકારના સજીવોના ઝુંડ છે જે મળીને હોય રહેતા હોય તેને સમુદાયો કહેવાય તો જો તમે થર્ડ ઓપ્શનમાં અહીં કમ્યુનિટીમાં જોઈ શકો છો કે હરણ પણ છે ઝીરાફ પણ છે વગેરે પક્ષી પણ પણ છે છે અને બીજા વિવિધ પ્રાણીઓ વાઘ છે સિંહ છે બધા જ હોય જંગલમાં રહેતા કયો તો તેને કહેવાય સમુદાયો વસ્તી હંમેશા કેવી હોય તો કે એક સિંગલ પ્રકારના પ્રાણીઓ છે તે ઝુંડમાં રહે તેને વસ્તી કહેવાય અને આવી વસ્તીઓ અલગ અલગ પ્રાણીઓની મળી અને સમુદાય બનાવે હંમેશા બધા જ્યાં રહેતા હોય તેને કહેવાય નિવાસન તંત્ર અને નિવાસન તંત્ર મતલબ આખું બાયોસ્ફિયર એટલે આખી પૃથ્વીની છેલ્લે રચના કરે બધા તંત્રો મળીને તો કે તૃણભૂમિ દરિયાઈ તંત્ર નદી એટલે કે મીઠા પાણીનું નિવાસન તંત્ર પછી રણ પ્રદેશ નિવસન તંત્ર તો આવા બધા જ આવેલા છે ક્યાં પૃથ્વી ઉપર બધા જ નિવાસન તંત્રો છેલ્લે ભેગા મળી અને રચના કરે પૃથ્વીની એટલે કે જૈવ વિસ્તાર તો અહીં એક ફાઇનલ તમને ડાયગ્રામ બતાવેલી છે તો કે અણુથી શરૂ કરી એટલે કે એટમ ત્યારથી મોલેક્યુસ તો આવા સૂક્ષ્મ અણુઓથી શરૂઆત કરી અને આપણે મહાઅણુઓથી રચના દ્વારા પછી કોષ છે કોષમાં એટલે કે સેલ છે કોષ પછી ટિશ્યુ એટલે પેશીઓ પેશીઓ મળીને અંગો બનાવે અંગો મળીને અંગતંત્રો બનાવે અંગતંત્રો મળી અને સજીવોની રચના થાય આવા સજીવોનું ઝુંડ એક સાથે ભેગું થાય એટલે એને કહેવાય પોપ્યુલેશન એટલે કે વસ્તી વસ્તી આવી ઘણી બધી મળી અને બનાવશે સમુદાયો સમુદાયો જ્યાં રહેતા હોય તેને કહેવાય નિવસન તંત્ર એટલે કંઈક આબોહવા અને આવા નિવસન તંત્ર ફાઇનલી ભેગા થઈ અને બનાવશે પૃથ્વી બાયોસ્ફિયર ક્લિયર તો આમ આખી રચના છે તે જોવા મળે આપણને તો કે શરૂઆત નાના અણુથી લઈ અને પૃથ્વીનો સર્જન વાતાવરણ હોય તેમાં ધ્યાનથી જોઈએ તો આપણને ઘણા બધા પ્રશ્નો છે તે ઉદભવે કે સુકામે કોઈ પણ પ્રકારના પ્રાણીઓ છે તો તેવી જ રીતના છે અલગ સુકામે નથી તો આવું સુકામે હોય તો કે તે જે તે જગ્યાએ રહેતા હોય ત્યાં અનુકૂલનો સાધવા માટે જે તે પ્રાણી છે તેમાં કંઈક પ્રકારની વિશેષતા હોય તેના શરીરમાં તેમની ચામડીમાં તેમના રહેઠાણમાં તેમના ખોરાકમાં વગેરેમાં જેમ કે ધ્રુવ પ્રદેશમાં રહેતા પ્રાણીઓ હોય તેનું રણ પ્રદેશમાં રહેતા પ્રાણીઓ કરતા શરીરની રચના છે તે કંઈક અલગ હશે રાઈટ પછી તે વનસ્પતિઓ કે પ્રાણીઓ બધામાં ફેરફાર હોય તો આવું શું કામે કેમકે આ બહુ પરિવર્તનો છે તેટલા માટે થઈને આવા અનુકૂલનો જોવા મળે તો આપણે ડિસ્કસ કરીએ ઇન્ટ્રોડક્શનમાં આગળ ઓકે સો સ્ટુડન્ટ્સ તમે જેવી રીતે હમણાં જ સ્લાઇડ્સમાં જોયેલું તેવી રીતે આપણે વાત કરી તો કે હવે આવા પ્રશ્નો છે તે કયા પ્રકારના હોઈ શકે વિવિધ બરાબર તો જ્યારે પણ આપણે બાયોલોજીકલ સાયન્સની વાત કરીએ તો કોઈ પણ જગ્યાએ આપણે વધારે ડિટેલમાં જ્યારે થિંકિંગ કરીએ વધારે ડીપલી વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે કેટલી જટિલતાઓ છે તે રહેલી છે પૃથ્વી પર તો જેમાંના અમુક ક્વેશ્ચન્સ આપણને ઉદ્ભવી શકે તેની વાત કરીએ તો સૌ પ્રથમ ફોર એક્ઝામ્પલ જેમકે એક આવો પ્રશ્ન આપણને થઈ શકે કે રાતે જે ખીલતા હોય પુષ્પો તો કે રાતે રાતે ખીલતા ખીલતા સામાન્ય રીતે સફેદ સફેદ માટે હોય હોય છે છે તો તો શું કામે કલરના અહીં એક પ્રકારનું અનુકૂલનની વાત છે બરાબર તો આવું ઘણી વખત આપણને પ્રશ્ન થાય તો તમે મોસ્ટ ઓફ જોયા હશે જેમ કે મોગરો છે ડોલર છે જેને આપણે કહીએ વાઈટ કલરના પુષ્પો હોય બરાબર રાતરાણી જેને કહે તો તે પણ વાઈટ કલરના પુષ્પો હોય તો આવા અમુક ઘણા બધા એક્ઝામ્પલ છે મેં તમને જસ્ટ બે આપ્યા તો આવા રાતે ખીલતા પુષ્પો છે તે વ્હાઈટ કલરના કામે હોય બીજું હોય રંગ જેમ કે દિવસે ખૂબ જ રંગબેરંગી પુષ્પો હોય તો તેમાં તેના કલરને લીધે થાય અને કીટકો છે તે આકર્ષિત થાય અને ત્યાં આવીને બેસે તો તેની પરાગ્રજ છે તે એક પુષ્પ પરથી બીજા पुष्प પર જાય અને આમ તેમની છે તે આગળ વધે પુષ્પોની સંતતી રાઈટ તો કે તેમાં ફલણની ક્રિયા થવી શક્ય બને ક્યારે જ્યારે કીટકો આવે તો અને કીટકો ક્યારે આવે જ્યારે કીટકો આકર્ષાય તો કીટકો બે રીતે આકર્ષાય એક તો સુગંધ દ્વારા બીજું કલર દ્વારા ક્લિયર તો એટલા માટે મોસ્ટલી જે દિવસે જે પુષ્પો જોવા મળે તે રંગબેરંગી હોય એટલે મોટા ભાગે કલરફુલ હોય તો કે કીટકો છે તે તેમને આકર્ષી શકે હવે રાતે ખીલતા પુષ્પો છે તો તો રાત્રે કીટકો છે તે એટલા બધા એક્ટિવ ન હોય સેકન્ડ થિંગ રાતે તેમનો ચટપટો જે રંગ હોય પુષ્પોનો તે પણ દેખાયની વિઝિબલ ના હોય તો તેના આવા અનુકૂલનનો રાતે કોઈ અર્થ રહેતો નથી રાતે ફક્ત છે તે સુગંધ છે તે તેનો ભાગ ભજવશે તો મોસ્ટલી તમે એ પણ નોટિસ કર્યું હશે કે જે રાતે ખીલતા પુષ્પો છે તે સફેદ હોવાની સાથે સુગંધીદાર ખૂબ જ હોય એટલે કે રંગ ન હોય કેમ કે અહીં તેમના અનુકૂલનમાં રંગ રાત્રે કોઈ ભાગ શકે પરંતુ તેમની સુગંધ છે તે એટલી સરસ હોય કે દૂર દૂર સુધી આવે એટલે કે સુગંધના કારણે કીટકો છે તે આકર્ષિત થાય ક્લિયર કેમ કે તેમની પાસે રંગ માટેનું અનુકૂલન છે નહીં રાત્રે રંગ છે તે ક્લિયરલી દેખાય નહીં તો આમ પુષ્પોનું એક પ્રકારનું અનુકૂલન છે તેમની સંતતિ આગળ વધારવા તેમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેનું જેથી મોટાભાગે રાત્રે ખીલતા પુષ્પોમાં રંગની જરૂર નથી પરંતુ સુગંધ છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય રાઈટ તો આવી રીતે બીજો એક ક્વેશ્ચન છે જે આપણને ઉદભવી શકે જેમ કે ફોર એક્ઝામ્પલ મધમાખીને કેવી રીતે જાણ થાય છે કે કયા પુષ્પમાં મધુરસ હોય

કીટકો છે તે સ્મેલ દ્વારા સુગંધ દ્વારા નક્કી કરી શકે કે કયા પુષ્પો છે તેમાં મીઠાશ એટલે કે શર્કરા છે તે રહેલી છે વધારે માત્રામાં તો કે મીઠી સ્મેલ દ્વારા તે નક્કી કરી શકે તો આમ મધમાખીઓ છે તે પણ પોતાનામાં અનુકૂલનો દ્વારા નક્કી કરી શકે કે કયા પુષ્પોમાં મધુરસ છે તે તેમને વધારે માત્રામાં મળશે ને તેવા જ પુષ્પોમાંથી તે રસ છે તે કલેક્ટ કરશે એમ કે મધમાખીઓને થોડું અમથું મધ બનાવવા માટે પણ ખૂબ જ મોટા પ્રમાણમાં મધુરસ છે તે એકઠો કરવો પડતો હોય છે તો સ્વાભાવિક છે કે તે એવા પુષ્પો ગોતશે કે જેમાં તેને વધારે માત્રામાં મળે એટલે કે ઓછી મહેનત કરવી પડે રાઈટ તો આ પુષ્પો એવા ગોતશે મધમાખીઓ છે કે જેમાં મધુરસની માત્રા વધુ હોય અને તેને ખબર કેવી રીતે પડે તો કે તેની સ્મેલ તેની ઇન્દ્રિયો દ્વારા તેને ખ્યાલ આવશે કે કેવી રીતે પુષ્પોમાં કેવા પ્રકારની મધુરસ છે અથવા તો નથી ક્લિયર અનધર ક્વેશ્ચન કે થોર શા માટે ઘણા બધા કંટકો ધરાવે છે તે રણપ્રદેશમાં પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે ખાસ કરીને કે જ્યાં તેને પાણી છે તે સારી રીતે અવેલેબલ હોય નહીં બરાબર તો આમ પાણી ન હોવાને લીધે પણ તો કે જો પરણો હોય તો તેમાં બાષ્પીભવનની ક્રિયા દ્વારા ખાસ કરીને રંધ્રો દ્વારા પાણી છે તેનો વ્યય થાય બરાબર બાષ્પોત્સર્જન દ્વારા પરંતુ જો પર્ણો છે તેનું કંટકમાં રૂપાંતરણ થઈ જાય તો તેમાં આ બાષ્પોસર્જનની ક્રિયા છે તે ઘટી જાય એટલે કે પાણીનો વ્યય ઘટી જાય તો પહેલા નંબરમાં જેટલું શરીરમાં પાણી છે તે બધું સચવાઈ રહે વ્યય ન થાય સેકન્ડ થિંગ કે કંટકો છે એનો મતલબ કે પ્રાણીઓ છે તે તેને ખાઈ શકે નહીં એટલે કે તેમનું અસ્તિત્વ છે તે ટકી રહે તો આવા બે અનુકૂલનોને કારણે થોરમાં હંમેશા કંટકો છે તે ખૂબ જ મોટી માત્રામાં અને એ પણ તેમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેનું એક પ્રકારનું અનુકૂલન છે સેમ તેવી રીતે અનધર ક્વેશ્ચન આપણને ઉદભવે કે પક્ષીના બચ્ચા કેવી રીતે પોતાની માતાને ઓળખી લે છે વગેરે તો કે આ પણ સ્વાભાવિક છે પક્ષીઓમાં પણ એક કનેક્શન હોય એક જે ખાસ કરીને વોઇસ કનેક્શન અને સેકન્ડ છે કે લાગણીઓનું કનેક્શન તો આ બે પ્રકારના કનેક્શન છે જેના દ્વારા બચ્ચાઓ છે તેઓ ગંધ પારખી શકે બરાબર જેમ કે ખાસ કરીને તમે ડોગ્સ વગેરેમાં બધામાં જોયેલું હશે કે તેઓ સુગંધથી ગંધથી પારખી અને જે તે વ્યક્તિની ઓળખ કરી શકે સુકામે આવું હતું કે તેમની ધ્રાણેન્દ્રીઓ છે તે વધારે એક્ટિવ હોય મનુષ્યો કરતાં જેની સ્મેલ આપણને ન આવે તેવી એમને આવી શકે કલ તો આવી રીતે આપણે જો એક સજીવ સૃષ્ટિ તરફ વધારે ડિટેલમાં નજર જોઈએ નજરથી તો આપણને ખ્યાલ આવે કે કેવી બધા અનુકૂલનો છે તે પોતપોતાની રીતે કામ કરે છે અસ્તિત્વ ટકાવી રાખવા માટે બરાબર કેમ કે આપણે આ ભણી રહ્યા છીએ સજીવો અને વસ્તી તો આવી વસ્તીની રચના તો જ થાય જો આવા વિવિધ પ્રકારના અનુકૂલનો હોય નેતર તે જે તે સજીવ છે તે અસ્તિત્વ ટકાવી શકે નહીં અને તેમનું ત્યાં જ નાશ છે તે થઈ જાય તેમની પેઢીઓનો તો વસ્તી આગળ વધારવા માટે આવા અનુકૂલનો છે તે રહેઠાણ પ્રમાણે જરૂરી હોય છે ઓકે તો આવી રીતનું જે એક વિદ્યા વિદ્યા અભ્યાસ છે છે જેને કહેવાય પરિસ્થિતિ તો તો આ શું કે તે એક એવો વિષય છે કે જે સજીવો 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 વચ્ચેની તથા સજીવ અને તેમના ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓનો અભ્યાસ દર્શાવે છે એટલે કે સજીવો સજીવો સાથે કેવી રીતે રહે છે અને બીજા નંબરમાં આવા સજીવો ભૌતિક પર્યાવરણ કે અજૈવિક પર્યાવરણ તો કે આબોહવા એટલે કે હવા પાણી જમીન વગેરે સાથે કેવી રીતે અનુકૂલન સાધી અને રહે છે કેવી રીતે તેમની જીવન ક્રિયાઓ કરે છે તેની આંતરક્રિયાઓનો જે અભ્યાસ છે તેને શું કહેવાય પરિસ્થિતિ વિદ્યા તો આવા વિવિધ સજીવો પર અભ્યાસ કરવામાં આવે કે તેઓ જે તે જગ્યાએ રહેવા માટે સક્ષમ છે તો શરીરમાં શું ફેરફાર છે કે જેથી તે જે તે જગ્યાએ રહી શકે છે બરાબર જેમ કે ઊંટ છે તો તે રણ પ્રદેશમાં લાંબા સમય સુધી ટકી શકે સુકામે કે તેના શરીરની રચના એવી છે કે જેમાં તે ચરબીનો પણ સ્ટોરેજ કરી શકે અને પાણીનું પણ સ્ટોરેજ કરી શકે અને તેને વધારે માત્રામાં જરૂર પડતી નથી પાણી હવે ફોર એક્ઝામ્પલ તેની જગ્યાએ જો આપણે મનુષ્ય હોય તો તે એટલા દિવસ આપણે પાણી વગર કે ખોરાક વગર રહી શકીએ નહીં જ્યારે આવા રણપ્રદેશના પ્રાણીઓ છે તે રહી શકે છે તો સ્વાભાવિક છે તેમાં કઈક એવા અનુકૂલનો હોવા જરૂરી છે કે જે આપણામાં નથી જેથી આપણે ત્યાં ટકી ન શકીએ પરંતુ તે ત્યાં ટકી શકે તો આવા વિવિધ અભ્યાસ અનુકૂલનને લગતા અભ્યાસ વિવિધ આંતરક્રિયાઓને લગતા અભ્યાસને કહેવાય પરિસ્થિતિ વિદ્યા તો હવે મૂળભૂત રીતે જો આપણે વાત કરીએ તો મૂળભૂત રીતે પરિસ્થિતિ વિદ્યા એ જૈવ વૈજ્ઞાનિક સંગઠનના ચાર સ્તરો સાથે સંકલિત છે અથવા તો સંલગ્ન છે ક્યાં ક્યાં ચાર એમસીક્યુ માટે યાદ રાખજો પેલું છે સજીવો હવે સજીવો મળીને બનાવશે સેકન્ડ છે વસ્તી વિવિધ વસ્તીઓ મળી અને બનાવશે સમુદાયો અને છેલ્લે આવા સમુદાયો જે તે જગ્યાએ રહેઠાણ છે તે પોતાનું ધરાવે છે તેને કહેવાય જૈવ વિસ્તારો તો આમ પરિસ્થિતિ વિદ્યા એટલે કે અજૈવિક પરિબળો એ જૈવ વૈજ્ઞાનિક સંગઠન એટલે કે ખાસ કરીને સજીવો સાથેનું સંગઠન તો આવા ચાર સ્તરમાં છે તે જોવા મળે હવે બંને પરિબળો જૈવિક અને અજૈવિક પરિબળો તો કે જૈવિક પરિબળો એટલે કે સજીવો રાઈટ જેમ કે પ્રાણીઓ કીટકો અને વનસ્પતિઓ અને અજૈવિક પરિબળો એટલે કે આબોહવાકીય પરિબળો જેવા કે પર્વત નદી હવા પાણી વગેરે તો બંને વચ્ચેની આંતરક્રિયા કેમકે સ્વાભાવિક છે કે કોઈ પણ સજીવને રહેવા માટે અજૈવિક પરિબળો સાથે તો તો સુમેળ સાધવો જ પડે આબોહવા સાથે શરીરને અનુકૂલિત કરવું જ પડે તે ત્યાં ટકી શકે નહીં તો આમ જૈવિક અને અજૈવિક એટલે કે પરિસ્થિતિ વિદ્યા પ્રમાણે જો સજીવ છે તે પોતાનું અસ્તિત્વ ટકાવે તો જ તેમની વસ્તીઓ બને અને વસ્તીઓ છે તે જે તે સમુદાયમાં રહી શકે હવે દરેક સ્ટેજમાં કોઈ ના કોઈ પ્રકારના અનુકૂલનો છે તે સાધવા પડતા હોય છે જેમ કે વસ્તી તો પૂરતું મર્યાદિત છે કે જે તે સમાન વસ્તી હશે તો તે પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે હવે જ્યારે આવી વસ્તીઓ સમુદાય સાથે ભળે છે તો અહીં એક સ્પર્ધા છે તે ખાસ કરીને ખોરાક માટેની યોજાતી હોય છે એટલે કે હવે જે પ્રાણીઓની વસ્તી છે તે વધારે બળવાન હશે વધારે મજબૂત હશે વધારે સારી રીતે લડી શકશે તેવી વસ્તીઓ ત્યાં ટકી શકશે સમુદાયમાં એવી વસ્તીઓ કે જે નબળી છે કે જે પોતે જ એક સરખા ગ્રુપમાં પ્રાણીઓ છે તો તે જીવન ટકાવી શકે પણ જ્યારે તેમની સ્પર્ધા થાય તેનાથી મોટા કદના અને બળવાન પ્રાણીઓ સાથે એટલે કે સમુદાયમાં તો બધા ભેગા હશે તે સમયે એવી વસ્તીઓ નાશ પામે કે જે પ્રાણીઓ છે તે પોતે લડત આપી શકે નહીં તો જો તે વસ્તીમાં હોત તો તે જીવન ટકાવી લેત પણ જ્યારે તેઓ સમુદાયમાં ભળ્યા એટલે કે બીજા પ્રાણીઓ સાથે રહેવાનું ચાલુ કરે ત્યારે તેનામાં રહેઠાણ માટેના અનુકૂલનો છે તે હોવા જોઈએ પોતાની ખોરાક માટેની શોધ છે તે બળવાન હોવી જોઈએ નહીતર તે સમુદાયમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકે નહીં દરેક સ્થળે દરેક જગ્યાએ અનુકૂલનો છે તે પ્રાણીઓને સાધવા પડતા હોય છે દરેક સજીવને સાધવા પડતા હોય છે એવું નથી કે એકવાર ખાલી આબોહવાકીય અનુકૂલનો સાધી લીધા એટલે તે ત્યાં જીવન ટકાવી શકશે નહીં પરંતુ જ્યારે તે સમુદાય સાથે રહેવાનું ચાલુ કરશે ત્યારે તેમને બીજા પ્રાણીઓ સાથે પણ સુમેળ સાદો પડશે નહીતર બીજા પ્રાણીઓ તેમને ખાઈ પણ જશે અથવા તો તેમના ખોરાક માટેની પણ સ્પર્ધા થશે તો જે બળવાન પ્રાણી હશે તે ખોરાક છીનવી લેશે નબળું પ્રાણી હશે તે ખોરાક મેળવી શકશે નહીં તો આમ ઇન્ટ્રોડક્ટરી પાર્ટની આપણે વાત કરીએ અત્યારે આજના લેક્ચરમાં અહીં સુધી જ રાખીશું નેક્સ્ટ લેક્ચરમાં થોડું ઇન્ટ્રોડક્શન હજી બાકી છે તો તે કન્ટિન્યુ કરશો ત્યારબાદ એક ટોપિક છે તે કવર કરીશું રાઈટ તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી જ